બુકનું નામ છે સમયદાન જ ધર્મ લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ઓડિયો નંબર આઠ ઉપરોક્ત પ્રયાસો માત્ર સમયસાધ્ય ન રહેતા સાધનસાધ્ય પણ છે એ માટે શરૂઆતના દિવસોમાં રોજ દસ પૈસા કાઢીને જ્ઞાન ઘટ્ટ ભરવાની યોજનાના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા હવે કાર્ય વિસ્તારની સાથે સાથે અંશદાન વધારવાની જરૂર પણ પડશે એ માટે મહિનાના ઓગણત્રીસ દિવસની કમાણીમાં નિર્વાહ કરીશ કરી એક દિવસની કમાણી નિયમિત રૂપે આ કાર્ય માટે ફાળવતા રહે એવી અપેક્ષા અગ્રદૂતો પાસે રાખવામાં આવે છે જેથી નવનિર્માણની ગુગનચુંબી યોજનાઓ યોગદાન મળતા જ વિસ્તાર પામી શકે જેમણે વધુ સંચય કરી રાખ્યો છે તેઓ પ્રાયશી સ્વરૂપે એને વિસર્જિત કરી દે એ જ એમના હિતમાં છે પ્રાચીન કાળમાં વરિષ્ઠજનો પોતાની સંચિત સંપત્તિને આવા જ પુણ્ય પ્રયોજનો માટે સર્વમેદ યજ્ઞ સ્વરૂપે યુગ સમસ્યાઓના સમાધાન માટે નિયોજિત કરી દેતા હતા ભામાશાહ અશોક હર્ષવર્ધન અને વાજીશ્રવા જેવા અસંખ્ય ઉદાહરણો આપણી સામે છે આવી પુણ્ય પરંપરાઓમાં સ્વેચ્છાપૂર્વક સમર્પિત કરેલું આ અનુદાન દાતા માટે અને સમગ્ર વિશ્વ માનવતા માટે કલ્યાણકારી જ હશે આ સમયદાન કે અંશદાન જ નિયોજિત થવું જોઈએ જેના પર નવયુગનું અવતરણ અવલંબિત છે આ બે બ્રહ્મ કર્મો છે જેના લીધે સતયુગના સમયમાં સર્વત્ર આનંદ મંગળ છવાયેલા રહેતા માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગના અવતરણ માટે આ બે ચરણો દ્વારા પરમ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે હજુ સુધી તો જવાની દિશા જ નક્કી થઈ છે દરેક સ્થિતિની વ્યક્તિ પોતાના અનુરૂપ નવસર્જનનું કાર્ય કરી શકે એટલા માટે બધા જ કામો પડ્યા છે જે દિવ્ય સત્તાએ આટલી મોટી મહાક્રાંતિની યોજના બનાવી અને એના માટે જરૂરી સાધનો મેળવવાની જૂની પ્રતિજ્ઞા નવી રીતે દોહરાવી છે એ આપણને એ માટેનું આવશ્યક માર્ગદર્શન આપ્યા કરે એમ છે આ સંદર્ભમાં યુગશક્તિ માં ભાગીદાર બની સુનિશ્ચિત દિશામાં કંઈક કરવાનો ક્રમ અપનાવાય અને એ માટે ઉપયુક્ત પ્રેરણા અને શક્તિનો સંગ્રહ કરી શકાય એ માટે શાંતિકુંજમાં આવા સાધન પ્રશિક્ષણો સત્રો ચાલી રહ્યા છે અને નવ દિવસોમાં જીવન જીવનસાધનના સત્રો સ્વરૂપે આખા વર્ષ માટે ચાલતા રહે છે દર મહિનાની પહેલી તારીખથી નવ અગિયારથી ઓગણીસ અને એકવીસથી ઓગણત્રીસ તારીખો એ માટે નક્કી કરવામાં આવી છે આ સત્રોમાં આત્મબળ વધારવા માટે સર્વસુલભ છતાં વિશેષ પ્રભાવશાળી આધ્યાત્મિક સાધનાઓ કરવામાં આવે છે જેમાં સામાન્ય માર્ગદર્શનની સાથે સાથે ભાવના ક્ષમતા યોગ્યતા અને પરિસ્થિતિઓને અનુરૂપ સલાહ સૂચન આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે દરેક સ્થિતિ દરેક ક્ષમતા તથા દરેક સ્તરની વ્યક્તિ પોતાના માટે યોગ્ય દિશા ધારા નક્કી કરી શકે છે જેમની પાસે વધુ સમય છે અને જેઓ પા લોકસેવા માટે કંઈક વધુ કરવા અને પોતાની યોગ્યતા વધારવા માગે છે એમના માટે એક એક માસના સત્રો દર મહિનાની પહેલી તારીખથી ઓગણત્રીસ સુધી ચાલતા રહે છે કોઈપણ સત્રમાં પ્રવેશ માટે પોતાનું નામ સરનામું પરિચય તથા અનુકૂળ સમયની માહિતી સાથે આવેદનપત્ર ભરતા સ્વીકૃતિ આપવામાં આવે છે અગ્રદૂત બનીએ અવસર ન ચૂકીએ યુગ પરિવર્તનમાં પ્રતિભાવાન મનુષ્યોના પરાક્રમો તો મુખ્ય હશે જ પણ સાથે સાથે દૈવી સત્તાનો સહયોગ પણ એટલા જ પ્રમાણમાં રહેશે પ્રતિકૂળતાઓને અનુકૂળમાં બદલવા સૃષ્ટાની અદૃશ્ય ભૂમિકા પણ પોતાનું કામ અસાધારણ રૂપે પૂરું કરશે યુગ પરિવર્તનના આ પર્યાક્રમમાં દુષ્પ્રવૃત્તિ ઉલ્મૂલન અને સદપ્રવૃત્તિ સંવર્ધન આ બે જ મુખ્ય કાર્યો છે પણ સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર એમની શાખા પ્રશાખાઓ એટલી વધી જાય છે કે એ કાર્યો અગણિત બની જાય છે ચિંતન ચારિત્ર અને વ્યવહારમાં ઉથલપાથલ એ મોટું કાર્ય છે સમગ્ર સંસારમાં એનો ફેલાવો કરવા માટે અગણિત સૃજનશિલ્પીઓ જોઈએ યુગ સંધિના આ બાર વર્ષોમાં આપણો પરિવાર કેટલું કરી શકે એની એક રૂપરેખા બનાવવામાં આવી છે અને એનો અમલ કરવાની તત્પરતા પણ જોઈ શકાય છે એક લાખ સૃજન શિલ્પીઓ તૈયાર થઈ રહ્યા છે દરેક પરિવારમાંથી એક શીખ એક સૈનિક એક સાધુ સમર્પિત કરવાની પરંપરા આપણા સમાજમાં કેટલાય વર્ગોમાં ચાલતી રહી છે આ ઉત્સાહને પુનર્જીવિત કરવામાં આવી રહ્યો છે અને અનેક વ્યક્તિઓ શાંતિકુંજમાં પ્રશિક્ષણ માટે આવી રહી છે એમનું કુટુંબ કોઈ કુટીર ઉદ્યોગ અપનાવીને નિર્વાહ કરી લે અને કુટુંબ તરફથી સમાજને સમર્પિત વ્યક્તિ નિશ્ચિતતાપૂર્વક સેવા કાર્ય કર્યા કરે તો એના માટે વેતનની વ્યવસ્થાની ચિંતા કરવી પડશે નહીં માત્ર દસ વીસ પૈસા અને એક બે કલાકનો સમય નિત્ય અંશદાન સ્વરૂપે કાઢવાની પરંપરા પણ આવશ્યક કાર્યોની પૂર્તિ કર્યા કરશે પ્રતિભાઓને પરિષ્કૃત કરવા સૂક્ષ્મ વાતાવરણને અનુકૂળ બનાવવા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રચંડ વેગ આપવા માટે શાંતિકુંજ હરિદ્વારમાં યુગ સંધિ પર એક સુનિયોજિત ધર્મ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે જે નિર્ધારિત સમયગાળા દરમિયાન નિયમિત રૂપે પૂરો થશે અને એની પૂર્ણાહુતિ એકવીસમી સદીના આરંભમાં એક કરોડ સાધકો દ્વારા થશે ત્યાં સુધી એટલા ભાગીદારો તૈયાર થઈ ચૂક્યા હશે જ્યારે તેઓ એકઠા થશે અને યજ્ઞવેદી પર ભાવિ કાર્યક્રમોના સંકલ્પો લઈને પાછા ફરશે ત્યારે ખાતરી થશે કે આપણા પરિવારનો આ પુરુષાર્થ પણ સ્વર્ગમાંથી ધરતી પર ગંગાને ઉતારનાર ભાગીરથના પ્રયાસો જેવો જ હશે બાકીનું કામ બાકીના લોકોનું છે યુગ નિર્માણ પરિવારની બહાર પણ અસંખ્ય ભાવનાશીલ પ્રતિભાવ છે એ ચુપસા માટે બેસશે એમના પ્રયાસો યુગ નિર્માણ પરિવાર કરતાં પણ ચડિયાતા હશે આમ લક્ષ્ય સુધી પહોંચવાની પ્રક્રિયા પૂરી થઈને જ રહેશે ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં ગાયત્રી તપોભૂમિ મથુરામાં સહસ્ત્રકુંડી ગાયત્રી મહાયજ્ઞ થયો હતો એમાં ઉપસ્થિત લાખો સાધકોમાં એમના ભાગનું કામ વહેંચી દેવામાં આવ્યું હતું એ જ ધક્કાના પરિણામે ગાડી આટલે સુધી દૂર આવી ગઈ છે અને આશ્ચર્યચકિત કરી નાખે એટલું કામ થઈ ગયું છે જે અનુપમ છે હવે અમારા જીવનનો અંતિમ પુરુષાર્થ યુગ સંધિ મહાપુરુષણની પૂર્ણાહુતિ સ્વરૂપે ચાલશે એક કરોડ સાધકો આવતા દિવસોમાં જે જવાબદારી સંભાળશે એ હિસાબ કરતાં જણાશે કે ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનના યજ્ઞમાં લીધેલ સંકલ્પોની તુલનામાં પચીસ ગણી વધારે હશે એટલે કે નવા પચીસ યુગ નિર્માણ સ્તરના પ્રયાસો નવી રીતે શરૂ થશે અને જન સમુદાયને નવચેતનાથી આંદોલિત કરશે પ્રશ્ન એ થાય છે કે આગલા બાર વર્ષો સુધી અમે જીવિત નહીં હોઈએ ત્યારે આટલી મોટી યોજના કાર્યાન્વિત કેવી રીતે થશે ત્યારે પ્રશ્નકર્તાઓએ ધ્યાન રાખવું જોઈએ કે અમારા દ્વારા થતા પ્રયાસોમાં નવ્વાણું ટકા સહયોગ દૈવી ચેતનાનો છે આ શરીર તો એક ટકા જેટલું જ કામ કરી રહ્યું શક્યું છે આવતા દિવસોમાં પ્રેરક સત્તા પોતાનું કામ કરશે અને અમે જીવિત રહીને જે કરી શકીએ એનાથી સો ગણી સુવ્યવસ્થા આપ મેળે ઊભી કરી દેશે ચિંતા કે નિષ્ફળતાનો અવસર ક્યાંય જોવા નહીં મળે હવે પછીના દિવસો અતિ મહત્ત્વપૂર્ણ છે અમારા ખભા પરનો ભાર પણ ઘણો વધી ગયો છે જે સ્થૂળ શરીરથી વહન કરવું અમારા માટે શક્ય નથી હાડ માસની કાયાની કાર્યક્ષમતા સીમિત જ હોય છે સૂક્ષ્મ શરીરથી હજાર ઘણું કામ થાય છે ઝૂમવાનું અને સર્જન કરવાનું એમ બેવડા મોરચાનું કામ સૂક્ષ્મ અને કારણ શરીરના આશ્રય વગર થઈ શક્ય નથી જવાબદારી વધતા આ કાયા સ્વસ્થ હોવા છતાં એને છોડીને શાંતિકુંજ કાયાનો આશ્રય અનિવાર્ય બની ગયો છે વાપ વ્યાપક કાર્યો કરતાં કરતાં પણ અમે શાંતિકુંજ અને એની સાથે સંકળાયેલી જવાબદારીઓ અદા કરવામાં જરા પણ પ્રમાદ નહીં કરીએ બધા જ કાર્યો યથાવત જ નહીં પણ સારી રીતે પૂરા થશે એક કરોડ સાધકોવાળી પૂર્ણાહુતિ પણ થઈને જ રહેશે અમને અમારી જવાબદારીની ચિંતા છે પરિજનો માત્ર પોતાની જવાબદારીની ચિંતા કરે તો પણ ઘણું છે વર્તમાન પરિજનોને કહેવામાં આવ્યું છે કે આ દિવસોમાં સેવા સાધના અને ધ્યાન ધારણા વધી શકે એટલા વધારી દે સાથે સાથે એકથી પાંચ પાંચથી પચીસ વાળો ઉપક્રમ પણ ધ્યાનમાં રાખી હમણાં તો બધા જ પરિજનો પોતાની જવાબદારી ઉઠાવનારા ભાગીદાર માત્ર છે આવતા દિવસોમાં એમણે પોતાના પ્રેમીઓ અને સાથીઓમાં પણ વધારો કરવાનો છે ત્યારે જ પૂર્ણાવતિના વર્ષમાં પાંચના પચીસ થશે એવા તત્વાવધાનમાં પચીસ ભાગીદાર હશે એમને સંરક્ષણ કરવામાં આવશે અને એમનું સ્થાન વધુ પ્રમાણિત ગણાશે પચીસ ન બની શકે તો ઓછામાં ઓછા પાંચ ભાગીદાર તો દરેકે બનાવી જ લેવા જોઈએ કે જેથી એક કરોડની સંખ્યામાં ખોટ ન પડે ઉદ્યાન ઊભો કરનારી દરેક પેઢી એનો લાભ ઉઠાવી શકે છે યુગ સંધિ ખાતર પાણી આપનારા એમણે કરેલા પ્રયાસોની તુલનામાં અનેક ગણો લાભ પ્રાપ્ત કરી શકશે એટલું જ નહીં એમના પુણ્યથી એમની આવનારી પેઢીઓ પણ આનંદ પામતી રહેશે આ દુર્લભ અવસર જેઓ ચૂકી જશે એમને આ ઐતિહાસિક ઉપેક્ષા અને આળસના કારણે ગુમાવ્યાનો જ રંજ સતાવ્યા કરશે વર્તમાન પરિજનોમાં ભાગ્યે જ કોઈક એવું હશે કે જેઓ યુગ ધર્મનો નિર્વાહ કરવામાં અક્ષમ્ય હોય અને સમયદાન તથા અંશદાન આપવાની આનાકાની કરે આ પૂરા શરણ માત્ર ભારત સુધી સીમિત નથી એમાં અન્ય દેશો અને ધર્મોના લોકો પણ પ્રસન્નતાપૂર્વક ભાગ લઈ શકે છે સાધકો પોતાના નામની નોંધણી કોઈ એક કાગળ પર પોતાનું નામ સરનામું સાથીઓની સંખ્યા અને એમના સરનામાં લખીને મોકલી દે અહીંથી નોંધણી ક્રમાંક આપી દેવામાં આવશે જેના આધારે પત્ર વ્યવહાર થશે